હેલો ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે એન્ડોપ્લાઝમિક રેલ્યુલમ જે છે એ કવર કર્યું હતું નાવ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધી વેક્યુઅલ બરાબર તો રસધાની એટલે કે વેક્યુઅલ વિશે જે છે એ આપણે જાણ કરી લઈએ તો કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા જે છે એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ સ્પેસ જે આપણને જોવા મળે છે એને આપણે રાજધાની તરીકે ઓળખીએ છીએ રાઈટ અને એ કેસની અંદર સીધી વસ્તુ છે કે જે આ પટલ આવેલું છે એ જીવંત વસ્તુ થઈ ગઈ રાઈટ આપણે જોશું હમણાં એનું નામ છે રઝધાની પટલ અથવા તો એને ઇંગ્લિશમાં આપણે કહેશું ટોનો પ્લાસ્ટ કે જે આ ટોપિકમાંથી ફ્રિકવન્ટલી આસ્ટ ક્વેશ્ચન છે રાઈટ ઘણી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન છે રાઈટ બાકીનો પદાર્થ જે છે અંદર જે આવેલું છે એ નિર્જીવ છે રાઈટ તો તમે એક રીતે વેક્યુઅલને સેલ ઇન્કલુઝન તરીકે કન્સિડર કરી શકો છો બરાબર ને સો ઇટ ઇઝ નોટ અ સેલ ઓર્ગેનલ ઇટ ઇઝ સેલ ઇન્કલુઝન રાઈટ તો આ જગ્યા જે છે રાઈટ આપણે કીધું કે ભાઈ કોશરસ પટલમાં સોરી કોશરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા તો આ જગ્યા જે છે એ શું દર્શાવે છે રાઈટ અથવા તો શું ધરાવે છે તો એક એસી અંદર જે છે મહત્તમ જે છે વનસ્પતિની અંદર આશ્રુતિના નિયમન માટે ખૂબ જ અગત્યનું છે રાઈટ અને એક એસની અંદર એની અંદર પાણી હોઈ શકે રાઈટ મેં તમને કીધું કે આશ્રુતિના નિયમન માટે ખૂબ જ અગત્યનું છે આ સિવાય એની અંદર કોઈ લિક્વિડ હોઈ શકે રાઈટ લિક્વિડને આપણે શું કહેશું ઇંગ્લિશમાં શું એનું સિનોનેમ શું છે ટેકનિકલ નેમ સેપ રાઈટ અને આવા જે પણ કંઈ વેક્યુઅલ હોય રસધાની હોય ને એને આપણે સેપ વેક્યુઅલ તરીકે ઓળખીએ છીએ ઉચ્ચ વર્ગની વનસ્પતિની અંદર હંમેશા સેપ વેક્યુઅલ જે છે એ જોવા મળે છે બરાબર ને તો ગુજરાતીમાં ને આપણે કહેશું રસ બરાબર એવી જ રીતે ઉત્સર્ગ પદાર્થ હોઈ શકે રાઈટ ઘણા બધા એવા સજીવો છે કે જેની અંદર ઉત્સર્જન માટે જે છે પરિભ્રમણ જે પણ કંઈ થવું જોઈએ એ પ્રોપર હોતું નથી એ સંજોગોની અંદર ઉત્સર્ગ પદાર્થ જે છે એનો સ્ટોરેજ પણ જે છે એ રસધાની અંદર થઈ શકે છે આ સિવાય બિન ઉપયોગી ઘણા બધા દ્રવ્યો જે છે કોષ માટેના એ પણ જે છે જે કોષ રસને નુકસાન કરી શકે છે બધા જે છે એ રસધાનીની અંદર સમાયેલા હોય છે રાઈટ આ સિવાય જો તમને ખ્યાલ હોય તો ફૂલની પાખડીઓ હોય રાઈટ તો એ ફૂલની પાખડીઓમાં જે કલર હોય ને એનો એ કલર પણ ક્યાંક ને ક્યાંક જે આ વચ્ચે લિક્વિડ આવેલું હોય સેપ રાઈટ એની અંદર રહેલા એ લિક્વિડના કારણે જે છે એનો કલર હોય છે જે આપણે એનું ઉદાહરણ પણ જોઈશું એન્થોસાઇન એ ખૂબ જ મહત્વ ખૂબ જ મહત્વનો પ્રશ્ન મેં તમને કીધું એમ કે આ ટોપિકમાં જે વારંવાર પૂછાયેલો પ્રશ્ન જે છે એ છે ટોનોપ્લાસ્ટ રાઈટ ટોનોપ્લાસ્ટ એટલે શું ગુજરાતીમાં તો બહુ જ સિમ્પલ છે યાદ રાખવું રસધાની પટલ તો નામ જ આપણને ખ્યાલ આવી જાય કે જે પણ પટલ કવર કરે છે રાઈટ તો એક એ જે પણ કે પટલ જે છે ને આપણે શું કહેશું ટોનોપ્લાસ્ટ સીધી વસ્તુ છે કે જીવંત છે તો સેલ મેમ્બ્રેનની જેવું જ સેમી પરમિએબલ છે અર્ધ પ્રવેશશીલ છે રાઈટ અને કાર્ય શું છે તો કે ભાઈ આયન અને દ્રવ્યો જે પણ કહે હોય રાઈટ એનું જે છે એ સંકેન્દ્રણ કરવાનું કામ કરે છે અને આવું સંકેન્દ્રણ પાછું ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જે છે એ કરે છે રાઈટ તો કદાચ સમજી લો કે અહીંયા જે પણ કંઈ પદાર્થ જે છે જે ખરેખર કોષને નુકસાનકારક છે એની સામે એવા નુકસાનકારક પદાર્થો જ જે છે એનો સંગ્રહ થયેલો હશે કોષમાં હવે અહીંયા તો જે છે જથ્થો વધારે છે રાઈટ અહીંયા જે છે જથ્થો ઓછો છે એમ છતાં પણ મૂવમેન્ટ ક્યાં થાય છે તો કે ભાઈ સાઇટોપ્લાઝમમાંથી વેક્યુઅલ તરફ તો જ્યારે પણ મૂવમેન્ટ લોઅર કોન્સન્ટ્રે લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન થાય તો ઇટ હેઝ ટુ બી ડેફિનેટલી એનર્જી ડિપેન્ડન્ટ રાઈટ એક્ટિવ પ્રોસેસ જ સીધી વસ્તુ છે તો જ આવું થઈ શકે રાઈટ જેને આપણે કીધું હતું અપ હિલ ટ્રાન્સપોર્ટેશન જો તમને યાદ હોય તો સેલ ટ્રાન્સપોર્ટેશન મિકેનિઝમની અંદર આપણે લર્ન કર્યું હતું અને એને આપણે શું કીધું હતું અપ હિલ ટ્રાન્સપોર્ટેશન રાઈટ આવું અપહિલ એટલા માટે કારણ કે જે પણ કે ઉત્સર્ગ પદાર્થો જે છે એ સામાન્ય રીતે એ વેક્યુઅલની અંદર વધારે સંગ્રહ થયેલા હોય કોષ રોસ્પિટલમાં જો કદાચ જોવા મળે તો સીધી વસ્તુ છે અને ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એટલે કે અફિલ્ડ ટ્રાન્સપોર્ટ જ કરવા પડે રાઈટ હવે રાજધાનીના જે પણ કાંઈ પ્રકાર અથવા તો જે પણ કાંઈ ઉદાહરણ આપણી બુકની અંદર આપેલા છે એ આપણે ખાસ જે છે એ પહેલાં લઈ લઈએ અને પછી આપણે જે પણ કાંઈ જે કહીશું કે નીટ મોડની અંદર જે છે રાઈટ પહેલાં ટેક્સ્ટબુકનું સમજી લઈએ આપણે અને પછી આપણે નીટ મોડનું જે પણ કાંઈ લર્નિંગ જે છે એ કરીએ રાઈટ તો મેં તમને કીધું એમ વનસ્પતિ કોષ જે સામાન્ય રીતે ઉચ્ચ વર્ગની વનસ્પતિમાં જોવા મળે એ એ હંમેશા વિકસિત રજધાની જોવા મળે છે રાઈટ વિકસિત રાજધાની એટલે કે મોટી રજધાની રાઈટ અને એ ઘણી તો એટલી મોટી હોય છે કે લગભગ કોષનો નેવું ટકા જેટલો જગ્યા જે છે એ રોકી જાણે છે રાઈટ વધુમાં વધુ આટલું જોવા મળી શકે દર વખતે એટલું મોટું હોતું નથી રાઈટ પણ સામાન્ય રીતે ખૂબ મોટી રજધાની જે છે એ જોવા મળે છે રાઈટ આવી રજધાની જે છે એ ઉત્સર્ગ પદાર્થોના જેવા જે કહી શકીએ કે ભાઈ એના જથ્થાને સાચવવા માટે અથવા તો પાણીના જથ્થાને સાચવવા માટે રાઈટ અથવા તો વિશિષ્ટ રીતે અમુક જે છે એ એવા લિક્વિડ દર્શાવે છે કે જે વિશિષ્ટ પ્રકારે બિનઉપયોગી પદાર્થો હોય એનો સંગ્રહ કરી શકાય અથવા તો કોઈ કલરિંગ સબસ્ટન્સ હોય એનું જે છે એ સંગ્રહ કરી શકાય આવા પ્રકારનું કાર્ય વનસ્પતિની અંદર જે છે એ કરી જાણે છે રાઈટ આશ્રુતિ નિયમનનું કાર્ય ખૂબ જ અગત્યનું છે જે રસધાનીને લગતું છે પ્રાણી કોષમાં સામાન્ય રીતે રસધાની જે છે એ કાં તો જોવા મળતી નથી અથવા તો કદાચ હોય તો પણ એ ખૂબ જ નાની જોવા મળે છે રાઈટ તો સામાન્ય રીતે નાની અથવા તો ગેરહાજર એવું જે છે એ તમે એનું તારણ કાઢી શકો છો રાઈટ પ્રાણી કોષની અંદર કેરેક્ટરિસ્ટિક જો તમારે નામ યાદ રાખવું હોય તો શ્વેત કણનો એક પ્રકાર છે રાઈટ ડબ્લ્યુબીસી જે છે વ્હાઈટ બ્લડ સેલ એનો એક ટાઈપ છે મોનોસાઇટ સાઈટ જે છે ને એની અંદર આ જે છે એ રજધાની જે છે એ જોવા મળે છે જે પ્રાણી કોષનું ઉદાહરણ છે કે જેની અંદર રજધાની જે છે એ જોવા મળતી હોય આ સિવાય અમીબા અને પેરામિશિયમ જેવા સજીવ જે છે રાઈટ એની અંદર આપણી ટેક્સ્ટબુકની અંદર ખાસ લખેલું છે કે એની અંદર કોન્ટ્રેક્ટાઇલ પ્રકારની એટલે કે આંકુચક પ્રકારની જે છે એ રસધાની જોવા મળે છે આનું શું કાર્ય છે એ આપણે જોશું હમણાં મુખ્યત્વે તો એની અંદર આશ્રુતિ નિયમન માટે જ હોઈ શકે પણ આ સિવાય ઉત્સર્જન અને બીજા પણ વિશિષ્ટ કાર્યો જે છે એ હોઈ શકે રાઈટ પણ આ યાદ રાખવાનું છે કારણ કે ખાસ ટેક્સ્ટબુકની અંદર લખેલું છે રાઈટ તો યાદ રાખો અમીબા અને પેરામિશિયમ રાઈટ આવા સજીવોની અંદર એક કોષીય સજીવોની અંદર પ્રકારની એટલે કે કોન્ટ્રેક્ટાઇલ જેનું સંકોચન થઈ શકે વિકોચન થઈ શકે રાઈટ જેમાં આપણા મસલ્સ કેમ સંકોચન અને વિકોચન પામે છે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન એવી જ રીતે જે છે એ આ રાજધાની પણ સંકોચન અને વિકોચન પામી શકે છે રાઈટ છેવટે એવા પ્રોટિસ્ટા રાઈટ તો પ્રોટિસ્ટા તમને ખ્યાલ છે કે એક કોષીય સજીવો છે રાઈટ યુ કેરીઓર્સની અંદર યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ હોય તો એને આપણે શું કહે છે પ્રોટીસ્ટા રાઈટ તો આવા પ્રોટિસ્ટાની અંદર જે છે ફોર એક્ઝામ્પલ અમુક પ્રકારની લીલ છે અથવા તો અમુક પ્રકારના પ્રજીવ છે રાઈટ પ્રોટોઝુઆ જેમ કે મલેરિયા માટે જે જવાબદાર પ્રજીવ છે પ્લાઝમોડિયમ ફાલસિફેરમ રાઇટ એ જે છે એ બધા પ્રોટિસ્ટાની અંદર સમાવિષ્ટ થાય છે અને આવા પ્રોટિસ્ટાની અંદર તમને વિશિષ્ટ પ્રકારે અન્નધાની જોવા મળે છે રાઈટ એટલે કે ફૂડ વેક્યુઅલ્સ જે છે એ જોવા મળે છે રાઈટ તો ફૂડ વેક્યુઅલ્સ એટલે કે એવા પ્રકારના વેક્યુઅલ્સ કે જેની અંદર જે પણ કંઈ ફૂડ એ લોકો કન્ઝ્યુમ કરતા હોય એ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ ડાયજેશન થાય છે રાઈટ એકચ્યુઅલી આ એક રાજધાની કરતાં વિશેષ રીતે એક લાઇસોઝોમનું જે એક સ્વરૂપ છે એવું તમે કહી શકો છો રાઈટ આપણે જોશું જ્યારે પણ લાઇસોઝોમ જોશું ને ત્યારે ફૂડ વેક્યુઅલ્સ જે છે એ લર્ન કરશું રાઈટ પણ અહીંયા જે છે એ રાજધાનીના સ્વરૂપે છે અને ટેક્સ્ટબુકની અંદર મેન્શન કરેલું છે તો આપણે ખાસ યાદ રાખશું ફૂડ વેક્યુઅલ્સ અને એનું એક સરસ મજાનું ઉદાહરણ આપીને પણ હું તમને સમજાવીશ રાઈટ ફરી પાછું ટેક્સ્ટબુકની અંદર આપેલા છે એ ઉદાહરણ તો આપણને વિશિષ્ટ રીતે આવડવા જ જોઈએ રાઈટ તો ફરી પાછું ઉચ્ચ વર્ગની વનસ્પતિની અંદર હંમેશા વિકસિત જે કહી શકાય એવા પ્રકારની રસધાની જોવા મળે છે જે ખૂબ જ મોટી હોય છે પણ વધુમાં વધુ આની જે પણ કંઈ જે કહી શકાય સાઇઝ જે છે એ ટોટલ નાઇન્ટી ઓફ ધી ટોટલ સેલ સાઇઝ જે છે એ હોઈ શકે રાઇટ સેકન્ડ જે છે તમારા એ છે પ્રાણી કોષો રાઈટ પ્રાણીકોષોની અંદર કદાચ ના પણ હોય રાઈટ રાજધાની અને કદાચ હોય તો પણ એ ખૂબ જ નાની હોય રાઈટ અમીબા અને પેરામિશિયમ જેવા સજીવોની અંદર આંકુચક એટલે કે કોન્ટ્રેક્ટાઇલ ટાઈપ ઓફ વેક્યુઅલ અને પ્રોટીસ્ટાની અંદર જે છે એ ફૂડ વેક્યુઅલ એટલે કે અન્નધાની જે છે એ જોવા મળે છે બરાબર ને તો આટલા સરસ મજાના એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટબુકના જે પણ છે એ જોયા પછી હવે આગળ વધીએ છીએ આપણે જે નીટ માટેનું જે પણ કે ડિટેલ્સ છે એના માટે આપણે આગળ વધીએ રાઈટ તો ટોટલ ફોર ટાઈપ્સ આપણે જે છે એ જોશું એમાંથી ત્રણ ટાઈપ તો આપણે ટેક્સ્ટબુકની અંદર જે છે મોટા ભાગે આપી દીધા રાઈટ આમ તો ચારે ચાર ટાઈપ આપેલા છે પણ આપણે કમ્પાઇલ કર્યા છે અહીંયા અને એની ડિટેલ્સ જે છે થોડીક વધારે લીધી છે રાઈટ તો જો તમને યાદ હોય તો આપણે યુ કેરિયોટ અને પ્રો કેરિયોટનું જ્યારે પણ ડિફરન્સ જોયો હતો ત્યારે આપણે કીધું હતું કે યુ કેરિયોર્સની અંદર અંદર હંમેશા સેપ વેક્યુઅલ્સ હોય અને પ્રો કેરિયર્સ હોય ને એની અંદર ગેસ વેક્યુઅલ હોય રાઈટ સેપનો મતલબ આપણે શું સમજાતા ત્યારે લિક્વિડ રાઈટ સેપ એટલે કે લિક્વિડ તો જ્યારે પણ ફ્લુઇડ અંદર આવેલું હોય તો એને આપણે શું કહેશું સેપ વેક્યુઅલ કહેશું રાઈટ આવું જે પણ કે ફ્લુઇડ સેપ વેક્યુઅલમાં આવેલું હોય એને પણ આપણે શું કહેશું સેલ સેપ

એ વેક્યુઅલની અંદર વધારે હોય રાઈટ કારણ કે નકામી જે પણ કંઈ વસ્તુઓ હશે અથવા તો કોષમાં નડતર રૂપ થતી હશે સાયટોપ્લાઝમમાં એવી બધી વસ્તુઓનો સંગ્રહ જે છે આપણે વેક્યુઅલની અંદર કરીએ છીએ રાઇટ એક જાતનો કોઠાર છે એવું તમે સમજી શકો છો આ સિવાય એની અંદર અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જેમ કે અમુક વનસ્પતિ જે છે એ ઉત્સર્જન સ્વરૂપે આલ્કલોઇડ જેવા કેમિકલ્સ જે છે એ બહાર પાડે છે આવા આલ્કોલોઇડ જે છે એ પણ અંદર સ્ટોર થઈ શકે છે આ સિવાય તો કે ભાઈ વોટર સોલ્યુબલ પિગમેન્ટ્સ પણ હોઈ શકે છે એ એક્ઝામમાં પૂછાઈ ગયા છે તો તમને ખ્યાલ છે ફૂલની પાખડી હોય તો કેવી હોય વજનમાં બિલકુલ હળવી હોય કામ હળવી હોય કારણ કે એની અંદર મહત્તમ પાણી હોય મહત્તમ પાણી હોય એનું કારણ શું તો કે મહત્તમ જે છે એની અંદર વેક્યુઅલ્સ જ આવેલો હોય હવે આવા વેક્યુઅલ્સની અંદર એન્થોસાઈનિન જેવા પિગમેન્ટ હોઈ શકે રાઈટ જો સાયનો મતલબ કે બ્લુઇશ અને એન્થોસાઈનિન એટલે કે બ્લૂનો જે એક વેરાયટી મતલબ કે પર્પલ કલર રાઇટ આમ તો શેડ જે છે બધા તમારા કલર જે છે મિક્સ કરવાથી જે છે અલગ અલગ બનતા હોય તો એન્થોસાયનિન એ પર્પલ કલર જે છે એ ફ્લાવર પેટલ્સને આપે છે જે એકવાર પૂછાય ગયેલો ક્વેશ્ચન છે રાઇટ એન્થોસાઈનિન ઇઝ અ પિગમેન્ટ પ્રેઝન્ટ ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ તો સેપ વેક્યુઅલની અંદર પ્રેઝન્ટ ફ્લાવર પેટલ્સની અંદર પ્રેઝન્ટ સેફ વેક્યુઅલ જે છે એની અંદર આવા પ્રકારના કેમિકલ્સ જે છે પિગમેન્ટ પિગમેન્ટ્સ જે છે એ હોઈ શકે આ સિવાય એન્થોક્લોર રાઇટ એન્થોક્લોર જે છે એ યલો કલરનું પિગમેન્ટ છે રાઈટ આમ તો ક્લોરનો મતલબ થાય ગ્રીન પણ એન્થો ક્લોર આપેલું છે અને એ કેસની અંદર યલો કલરનું પિગમેન્ટ જે છે એ આવેલું છે ફરી પાછા બંને પિગમેન્ટના નામ જે છે એ આપણે જે છે સમજવાનો પ્રયત્ન કરશું પર્પલ કલરનું જે પિગમેન્ટ ફ્લાવર પેટલની અંદર આવેલું હોય એનું નામ શું કીધું આપણે એન્થોસાયનિન એવી જ રીતે એન્થોક્લોર જે છે એ કેવું કલરનું પિગમેન્ટ છે યલો કલરનું પિગમેન્ટ છે બરાબર ને તો ફંક્શન સીધી વસ્તુ છે ઓસ્મોટિક ટર્ગીડિટી માટે જે છે એ ક્યાંકને ક્યાંક જે છે એ જાળવવા માટે જવાબદાર છે એવું તમે કહી શકો છો રાઈટ ટર્ગીડિટી જો તમને યાદ હોય તો આપણે સેલ્ફ ટ્રાન્સપોર્ટેશન મિકેનિઝમમાં લર્ન કર્યું હતું કે ઓસ્મોટિક જે પણ કંઈ ચેન્જીસ થાય પ્લાન્ટ સેલની અંદર રાઈટ એના કારણે ફ્લેસિડિટી ટર્ગીડિટી અથવા તો પ્લાઝમોલાઇસિસ આવી ઘટનાઓ જે છે એ બની શકે તો ઓસ્મોટિક ટર્ગીડિટી ક્યારે થાય જ્યારે પ્લાન્ટને તમે હાઇપોટોનિક સેલ રાઇટ પ્લાન્ટ સેલને હાઇપોટોનિક સોલ્યુશનની અંદર રાઈટ અધો સાંદ્રિય જે પણ કાંઈ દ્રાવણ હોય એની અંદર જે છે એ તમે જો કદાચ રાખો તો એની અંદર પાણી આવશે રાઈટ પણ જે જે કોષ છે એ ફાટશે નહીં રાઈટ કારણ કે સેલ વોલની હાજરી છે એટલા માટે વનસ્પતિ કોષ જે છે એ સામાન્ય રીતે તૂટતો જ્યારે પ્રાણી કોષને જો તમે એનિમલ સેલને તો ડેફિનેટલી જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એની અંદર સેલ જે છે એ જોવા મળી શકે રાઈટ જ્યારે વનસ્પતિ કોષમાં જોવા મળતું તો એવી કન્ડિશનને આપણે ટર્ગિટ કન્ડિશન કહ્યું હતું રાઈટ તો આવી ઓસ્મોટિક ટર્ગિડિટી જે છે એ મેન્ટેન કરવા માટે વેક્યુઅલ્સ જે છે એ રિસ્પોન્સિબલ છે જે જે ટાઈમે જે તે ટાઈમે પણ આપણે ત્યારે જે છે એ અભ્યાસ કર્યો તો રાઈટ આ સિવાય તો કે ન્યૂટ્રીઅન્ટ્સનું જે છે કાંઈક અંશે સ્ટોરેજ થઈ શકે છે અને મહત્તમ રાઈટ મુખ્ય તો જે છે વેસ્ટ પ્રોડક્ટના જે છે એ સ્ટોરેજ માટે જે છે એ ખાસ તો જે છે એ વેક્યુઅલ્સ જે છે એ કામ લાગે છે રાઈટ તો આશ્રુતિ નિયમન માટે રાઈટ અથવા તો જે પણ કાંઈ ન્યૂટ્રિયન્ટ છે વેસ્ટ પ્રોડક્ટ જે છે એનો સંગ્રહ કરવા માટે આવા અલગ અલગ પ્રકારના કાર્ય વનસ્પતિની અંદર જે ઉચ્ચ ઉચ્ચવરની વનસ્પતિ હોય એની અંદર સેફ વેક્યુઅલ દ્વારા જે છે એ થાય છે રાઈટ બીજા મેં તમને જે કીધા હતા કે પ્રો કેરિયોટની અંદર હોય એ કેવા હોય ગેસ વેક્યુઅલ રાઈટ ગેસ વેક્યુઅલ જે છે એ ક્યારેય સુકોષ કેન્દ્રીય કોષ પાસે હોતા નથી હંમેશા આદિ કોષ કોષ પાસે જ જોવા મળે છે બરાબર પણ એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર લેશું આગળ વધીએ છીએ ડાયજેસ્ટિવ વેક્યુઅલ રાઈટ એટલે કે ફૂડ વેક્યુઅલ રાઈટ અથવા તો જેને આપણે ગુજરાતીમાં શું કીધું અન્નધાની હવે આ એક પ્રકારે લાઇસોઝોમનું જ એક મોડિફિકેશન છે જે આપણે ટર્શરી લાઇસોઝોમના ફોર્મની અંદર સોરી સેકન્ડરી લાઇસોઝોમના ફોર્મની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક જોશો રાઈટ તો ડાયજેસ્ટિવ વેક્યુઅલ આવા જે છે ને એ તમે જોઈ શકો છો સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ એન્ડોઝોમ વિચ ઇઝ બિન ક્રિએટેડ રાઈટ આ જે છે એ સેલ મેમ્બ્રેનના જ એક જે કહી શકાય તમે કે જે પણ એની ફ્લુઇડિટી જે છે ને એના કારણે તમે જોઈ શકો છો કે ઇન વજાઇનેશન થયું છે અને એના કારણે જે છે મૂવમેન્ટ જે છે મટિરિયલની ક્યાં થાય છે બહારથી અંદરની તરફ હવે આવી જે પણ કઈ અંદર જે પણ કઈ વસ્તુ તમારી આવી છે રાઈટ ધીઝ ઇઝ કોલ્ડ ઇઝ અ ફેગોઝોમ રાઈટ અહીંયા તમે શું કહેશું ફેગોસાઇટોસિસ ફેગોસાયટોસિસના કારણે જે પણ કાંઈ ટેમ્પરરી સ્ટ્રક્ચર બને છે એને આપણે શું કહેશું ફેગોઝોમ રાઇટ સિમિલરલી જો કદાચ લિક્વિડ વસ્તુ હશે તો એને આપણે શું કહેશું રાઈટ કારણ કે લિક્વિડ જે પણ કઈ મુવમેન્ટ થાય મટિરિયલ અંદરની સાઈડ કોષની બહારથી કોષની અંદરની બાજુ રાઈટ તો બંને જે છે એ તમારા એન્ડોસાઇટોસિસના જ એક્ઝામ્પલ છે દિઝ ઇઝ ઓલ્સો એન્ડોસાઇટોસિસ દિસ ઇઝ ઓલ્સો એન્ડોસાયટોસિસ બટ ઇફ ઇટ ઇઝ અ સોલિડ પાર્ટિકલ ધેન વી કોલ્ડ ઇઝ એ ફેગોસાયટોસિસ ઇફ ઇટ ઇઝ લિક્વિડ પાર્ટિકલ ધેન વી કોલ્ડ ઇઝ એ પિનોસાઇટોસિસ રાઈટ તો અહીંયા ફોર્મ જે થયું છે ટેમ્પરરી ઓર્ગેનલ પિનોસાઇટોસિસના કારણે તો એને આપણે શું કહેશું પિનોઝોમ એવી જ રીતે અહીંયા જે ટેમ્પરરી ઓર્ગેનલ ફોર્મ થઈ છે ભક્ષણને કારણે રાઈટ કે જે કહી શકાય કે ભાઈ સોલિડ પાર્ટિકલ છે તો એ કેસની અંદર આપણે આવી ટેમ્પરરી ઓર્ગેનલને શું કહેશું ફેગોઝોમ આવું ફેગોઝોમ લાઇસોઝોમ સાથે મર્જ થાય ને એટલે એને ફેગો વેક્યુઅલ ક્રિએટ થયું છે આ ફેગોઝોમ એ લાઇસોઝોમ સાથે ભેગું થશે અને ક્યાંક ને ક્યાંક જે છે એ તમારું ફૂડ વેક્યુઅલ રાઈટ સેમ વસ્તુ જે છે એ અહીંયા ડાયજેસ્ટિવ વેક્યુઅલ્સમાં જોવા મળે છે રાઈટ તો ઇટ ઇઝ ફોર્મ બાય પ્રાઇમરી રાઈટ ફ્યુઝન ઓફ પ્રાઇમરી લાઇસોઝોમ એન્ડ ફેગોઝોમ રાઈટ તો લાઇસોઝોમ પ્રાઇમરી લાઇસોઝોમ એટલે કે જે ગોલ્જી બોડીમાંથી બને ને પ્રાથમિક જે પણ કંઈ લાઇસોઝોમ બનીનો રાઈટ જે સૌથી પહેલા બૈનો હોય એને પ્રાઇમરી લાઇસોઝોમ કહેવાય એ જે છે એ તમારા ફેગોઝોમ સાથે આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે ઝોમ એટલે કે અંગિકા રાઇટ પણ અહીંયા ટેમ્પરરી અંગિકા છે સેના કારણે બની તો કે ભાઈ જે પણ કંઈ ભક્ષણ કર્યું ને એના માટે રાઈટ તો ફેગોસાઈટોસિસ ઉપરથી વર્ડ શું આવ્યો ફેગો રાઇટ અને ઝોમ એટલે કે અંગિકા રાઇટ એક આવરણ બની ગયું છે તો ફેગોઝોમ લાઇસોઝોમ બંનેને શબ્દને ભેગા કરશું તો શબ્દ શું બનશે ફેગો આવું ફેગોલાઇસોઝોમ જે છે એ જે પણ કાંઈ બહારથી મટિરિયલ આવ્યું છે એનું ડાયજેશન કરવાનું કામ કરે છે રાઈટ તો ડાયજેશન ઓફ ફોરેન મટિરિયલ ઇઝ ડન બાય સચ ટાઈપ એન્ડ દેટ્સ વાય યુ કેન કન્સિડર ધીઝ એઝ એ ફૂડ વેક્યુઅલ આવું એક્ઝેક્ટલી જે છે એ મેં તમને કીધું કે પ્રોટિસ્ટાની અંદર થાય પણ પ્રોટિસ્ટાની અંદર જો ઉદાહરણ લઈએ તો મલેરિયલ જે પણ કાંઈ પ્રોટોઝુઆ જે છે રાઇટ જે મલેરિયા માટે જવાબદાર છે એનું નામ છે પ્લાઝમોડિયમ સ્પીસીસ અલગ અલગ પ્રકારના હોઈ શકે પ્લાઝમોડિયમ જેમ કે એક એક ઉદાહરણ આપણે લઈએ પ્લાઝમોડિયમ ફાલસીફેરમ રાઈટ તો આવું જે પણ કાંઈ પ્લાઝમોડિયમ ફાલસિફેરમ જે છે એ તમે કહી શકો છો કે ભાઈ હિમોગ્લોબિન જે છે ને એની ઉપર આધારિત હોય એટલે કે આપણા રક્તકણમાં જશે અને હિમોગ્લોબિન જે છે ને એનું જે છે એ ભક્ષણ કરશે રાઈટ ભક્ષણ કરશે એટલે હવે જે છે એને પાચન કરવું પડશે એનું રાઈટ એવા પાચન માટે જે પણ કાંઈ જવાબદાર અંગિકા જે છે ને એની અંદર રાઈટ એ શું છે ફૂડ વેક્યુઅલ છે રાઈટ ડાયજેસ્ટિવ વેક્યુઅલ છે તો એની અંદર વિઘટન થશે હિમોગ્લોબિન જે છે એ બે વસ્તુની અંદર કન્વર્ટ થશે હિમમાં અને ગ્લોબિનમાં અને જેમાંથી ગ્લોબિન એના માટે અગત્યનું છે કારણ કે ગ્લોબિન જે છે એ પ્રોટીન છે રાઈટ અને પ્રોટીન જે છે એનું એમ્યુનો એસિડની અંદર એ પાચન કરશે અને પાચન થયા પછી એની વૃદ્ધિ થઈ શકે છે એનું જે પણ કંઈ જે કહી શકો છો કે પ્રજનન જે છે એ થઈ શકે છે રાઈટ તો આ રીતે પ્રોટીસની અંદર ડાયજેસ્ટિવ વેક્યુઅલ જે છે એ ફંક્શન આપે છે તો ખૂબ જ વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ થયું માટે જે છે એ તમારા તો ફૂડ વેક્યુઅલ જે છે એ ખાસ યાદ રાખવાનું છે અને ઉદાહરણમાં આપણે ખાસ કહ્યું જોયું પ્રોટીસ્ટ હવે પ્રોટિસ્ટમાંથી પછી તમને કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ પૂછી શકે જેમાંનું એક બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર ને આગળ વધીએ છીએ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુઅલ રાઈટ આંકુચક જે પણ કંઈ હોય એ પ્રકારની રસધાની રાઇટ તો અહીંયા પણ એક્ઝામ્પલ આપણી બુકની અંદર જે બે આપ્યા હતા એ સિવાયનું પણ આપણે એક એક્ઝામ્પલ લેશું તો અમુક પ્રકારના અમીબા રાઈટ અમુક ને એમ તો બધા જ પ્રકારના બધા જ પ્રકારના અમીબા પેરામિશિયમ અને ફ્રેશ વોટર પ્રોટોઝુઆ રાઇટ તો મીઠા પાણીમાં જોવા મળતા પરજીવો રાઈટ આ બધાની અંદર જે છે એ કોન્ટ્રેક્ટાઇલ પ્રકારની વેક્યુઅલ જે છે એ તમને જોવા મળી શકે છે જેનું અહીંયા મેં તમને એક ડાયગ્રામથી જે છે સમજવાનો પ્રયત્ન કર્યો રાઈટ પેરામિશિયમ જે છે એની અંદર સિલિયા બહુ બધા હોય રાઈટ એના હલન ચલન માટે રાઈટ પેરામિશિયમ શોઝ સિલિયેટેડ મુવમેન્ટ રાઇટ તો આ બધા જ જે બતાવેલા છે ને એ સિલિયા બતાવેલા છે જોઈ શકો છો એમ છતાં પણ એની હલનચલન એકદમ સ્લો ટાઈપની હોય રાઈટ કારણ કે આટલા બધા સીલિયા હોય એમ છતાં પણ જે છે આ જીવ જે છે એની સાપેક્ષમાં જે છે એની હલનચલન જે છે એ ઘણી સ્લો હોય ચલો આગળ વધીએ છીએ અહીંયા જે વક્યુઅલ તમને બતાવેલું છે તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે છે એ તમને સ્ટ્રકચર જે દેખાડે છે એ સંકોચન પામી શકે છે અને વિકોચન પણ પામી શકે છે જસ્ટ લાઈક હાર્ટ રાઇટ તમે હાર્ટ જોયું હશે પમ્પિંગ કરતું હોય તો કઈ થાય સિસ્ટોલ ડાયાસ્ટોલ રાઈટ સિસ્ટોલ મતલબ કે કોન્ટ્રેક્શન અને ડાયાસ્ટોલ મતલબ કે રિલેક્સેશન રાઈટ તો સિસ્ટોલ એટલે કે સંકોચન અને ડાયાસ્ટોલ એટલે કે વિકોચન આવું સતત રીતે જે છે એ જે છે માનો કે અહીંયા સંકોચન પામ્યું રાઈટ તો સંકોચન પામશે તો આનો આકાર જે છે એ નાનો થઈ હશે ફરી પાછું પોતાના મૂળભૂત પોઝિશનમાં આવશે તો એવી રીતે જે છે એ વેવ દ્વારા જે છે એ જે પણ કાંઈ એક્સ્ટ્રા પદાર્થ છે રાઈટ કે જે ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ અંદર ખેંચવાનો પ્રયત્ન કરશે અથવા તો કોઈ પણ વસ્તુ અહીંયાથી અહીંયા મૂવ કરવાની હશે તો એના માટે પણ જે છે એ યુઝ થઈ શકે છે અને ખાસ તો મેજર તો જે છે એ આવી વસ્તુ એક્સ્રીડ કરવા માટે હોય રાઈટ અને એ કેસની અંદર ઓસ્મો રેગ્યુલેશન એટલે કે આશ્રુતિ નિયમન માટે જે છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્ત્વનું કહી શકાય એવું જે છે એ કાર્ય કરી જાણે છે રાઈટ તો વિશિષ્ટ પ્રકારનું કાર્ય થઈ ગયું વેક્યુઅલનું અહીંયા જોઈ શકો છો અહીંયા ફીડિંગ કેનલ જે છે એ પ્રેઝન્ટ છે રાઈટ અને એના કારણે આપણને જે છે સન જેવો લુક લાગે છે અહીંયા બરાબર ને સૂર્ય જેવું દેખાય છે આપણને રાઈટ દાના હતા ત્યારે કાર્ટૂન કેવું દોરતા સૂર્યનું રાઈટ તો એના જેવું આપણને ક્યાંક ને ક્યાંક લાગે છે જે ખરેખર શું છે ફીડિંગ કેનાલ છે રાઈટ તો ધીસ ફીડિંગ કેનાલ મેં તમને કીધું એમ કારણ કે અહીંયા સંકોચન ને વિકોચન થશે તો એ જે છે એ વોટર એબ્ઝોર્બ કરશે રાઈટ અને એ એક્સ્ટ્રા વોટર જે પણ કંઈ સાયટોપ્લાઝમમાંથી એબ્ઝોર્બ કરશે એ જે છે એ પછી ફરી પાછું જે છે એ બહાર નીકળવાનું કામ કરે છે રાઈટ તો આશ્રુતિ નિયમન સાથે સંકળાયેલું છે વોટર સાથે બહાર કાઢશે તો એની સાથે વોટર સોલ્યુબલ ટોક્સિન્સ હશે એ પણ બહાર કાઢી શકે છે તો નિકાલ માટે પણ જે છે એ ઉપયોગમાં આવી શકે છે રાઈટ તો આ ટાઈપના સ્પેશિયલ સ્ટ્રક્ચર ફીડિંગ કેનાલ્સ જે છે એ વેક્યુઅલ્સની સરાઉન્ડિંગમાં પ્રેઝન્ટ હોય છે રાઈટ તો એક્સપાન્ઝન એન્ડ કોલેપ્સ ઓફ ધી કોન્ટ્રેક્ટાઇલ વેક્યુઅલ ઇઝ કોલ્ડ એઝ એ ડાયસ્ટોલ અને સિસ્ટોલ રાઇટ કોલેપ્સ મતલબ કે સંકોચન પામવું રાઇટ એટલે કે કોન્ટ્રેક્શન થવું એટલે કે સિસ્ટોલ અને એક્સપાન્શન એટલે કે વિકોચન થવું રાઇટ એટલે કે ડાયસ્ટોલ રાઇટ તો આ રીતે જે છે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર ને તો કોન્ટ્રેક્ટલ વેક્યુઅલ પછી એક જ બેચું છે હવે કયું ગેસ વેક્યુઅલ રાઇટ અને ગેસ વેક્યુઅલ જે છે એ મેં તમને કીધું એમ કે ભાઈ પ્રો કેરિયોટિક સેલ્સની અંદર પ્રેઝન્ટ હોય એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર હાજર હોય હવે આવા વેક્યુઅલ્સ જે હોય ને ગેસ વેક્યુઅલ્સ એની ફરતે કોઈ સાચી મેમ્બ્રેન એટલે કે પ્રોટીનની જે રાઇટ તમને ખ્યાલ છે સેલ મેમ્બ્રેન જે છે રોબર્ટસને શું કીધું હતું યુનિક મેમ્બ્રેન કન્સેપ્ટ કે બધી જ સેલ મેમ્બ્રેન જે છે એ કેવી હોય તો કે ભાઈ એક સરખી હોય રાઇટ એટલે કે પ્રોટીન અને ફોસ્ફોલિપિડ બાયલેર રાઇટ આવું જે છે એ બતાવતી હોય પણ અહીંયા પ્રોટીન્સ એબ્સન્ટ હોય છે તો એ કેસની અંદર સેલ મેમ્બ્રેન પણ એબ્સન્ટ છે એવું તમે કહી શકો છો ખાલી એક માત્ર જે છે સોરી ફોસ્ફોલિપિડ બેરિયર જે છે એ એબ્સન્ટ છે સોરી આઈ એમ વેરી સોરી ખાલી પ્રોટીનની જ એક મેમ્બ્રેન આવેલી છે રાઈટ તો ફોસ્ફોલિપિડ એપ્સન્ટ છે પ્રોટીન જે છે એની જ ખાલી મેમ્બ્રેન આવેલી છે તો એ કેસની અંદર તમે આને શું કહી શકશો શુડો વેક્યુઅલ્સ રાઈટ શુડો એટલે કે ખોટા રાઈટ આભાસી રાઈટ તો એ પ્રકારનું જે છે એ તમે કહી શકો છો શું કામે કારણ કે ફોસ્ફોલિપિડ આવેલું નથી માત્ર પ્રોટીનનું જે છે એ તમારું એક મેમ્બ્રેન આવેલી છે રાઈટ એર વેક્યુઅલ્સ એટલા માટે કારણ કે એની અંદર જે છે એર અથવા તો ગેસ આવેલો હોય છે એટલે રાઈટ આવા ગેસીસ જે છે એ મેટાબોલિક ગેસીસ પણ હોઈ શકે અથવા તો વિશિષ્ટ રીતે કોઈપણ ગેસ જે છે એ સ્ટોર કરેલા પણ હોઈ શકે વિશિષ્ટ પ્રકારના કાર્ય માટે જોઈએ આપણે કયા કયા પ્રકારના વિશિષ્ટ કાર્ય આમ તો જે તે ટાઈમે આપણે કદાચ પ્રો વખતે કદાચ સમજાવ્યા હતા આઈ હોપ રાઇટ પણ તો બી આપણે જે છે એકવાર રિવાઝ કરીએ રાઇટ મેઇન તો જે છે એ બોયન્સી ઇફેક્ટ આવશે રાઈટ બોયન્સી ઇફેક્ટ એટલે કે તારકબળ રાઈટ અને એક એસી અંદર એ ક્યાંકને ક્યાંક જે છે એ કોઈ પણ સપાટી ઉપર તરવું હશે ને રાઇટ તો એના માટે જે છે એ જે પણ કંઈ રેગ્યુલેશન જે છે એ ગેસ વેક્યુઅલના આધારે થઈ શકે છે રાઈટ આ સિવાય તો કે મેં તમને કીધું એમ કે મેટાબોલિક ગેસીસ કોઈ સ્ટોર કરવા હોય રાઈટ પીએચ મેન્ટેન કરવા માટેના અથવા તો કોઈ મેટાબોલિઝમમાં ઉપયોગમાં આવી શકે એવા પદાર્થો જે છે એનો સંગ્રહ કરવો હોય તો એ જે છે એ તમે ક્યાંક ને ક્યાંક કરી શકો છો આ સિવાય ઘણીવાર આવા ગેસ વેક્યુઅલ જે છે એ મિકેનિકલ સ્ટ્રેન્થ પણ પ્રોવાઈડ કરે છે રાઈટ તો આવી મિકેનિકલ સ્ટ્રેન્થવાળા વિશિષ્ટ પ્રકારના કાર્ય માટે પણ જેથી તમે વિચારી શકો છો કે બે બેક્ટેરિયા જે છે એ ગેસનો સ્ટોર કરે છે રાઈટ અને છેવટે જે છે ઘણીવાર માનો કહેશે ફોર એક્ઝામ્પલ વોલ્કેનોસ કે પછી કોઈ એવી રેડિયોએક્ટિવ જે પણ કંઈ જગ્યા છે ત્યાં જો કદાચ બેક્ટેરિયાની કોલોની હોય તો એ હાર્મફુલ રેડિયેશન જે છે ને એની ઇન્ટેન્સિટી પણ જે છે એ ક્યાંક અંશે જે છે એ ડાયલ્યુટ કરી જાણે છે રાઈટ તો આવી અલગ અલગ જે પણ કંઈ કે કહી શકાય કે મલ્ટી ફંક્શનિંગ જે છે એ એ તમારી ઉપયોગિતા જે છે તમારી ગેસ વેક્યુઅલની જે છે એ વિચારી શકો છો રાઈટ તો બહુ જ સિમ્પલ થઈ ગયું ચાર પ્રકારના વેક્યુઅલ જોયા આપણે એમાં બે તો તમને ખૂબ જ સરળતાથી યાદ રહેશે રાઈટ કયા બે તો કે જો કદાચ એની અંદર પાણી ભર્યું હોય તો સેપ વેક્યુઅલ રાઈટ અને જો કદાચ ગેસ ભર્યો હોય અથવા તો એર ભરેલી હોય તો એને આપણે ગેસ વેક્યુઅલ કહેશું આ સિવાયના બીજા વિશિષ્ટ બે તો આપણે જે છે એ ખાસ જોયા છે કયા બે તો કે ભાઈ ફૂડ વેક્યુઅલ અને કોન્ટ્રેક્ટાઇલ વેક્યુઅલ રાઈટ અને કોઈ આપણને એક્ઝામ્પલ જો કદાચ પૂછે તો ખાસ તમારે જે છે એ યાદ રાખવાના છે કે ડાયજેસ્ટિવ વેક્યુઅલ જે છે એ હંમેશા ક્યાં આવેલા હોય તો કે પ્રોટીસ્ટાની અંદર આવેલા હોય રાઈટ અને એ પાચન કરવાનું કામ કરે છે જે પણ કાંઈ ફોરેન મોલેક્યુલ હોય એનું ડાયજેશન કરવાનું કામ છે ફૂડ માટેનું જે છે તમારું ડાયજેશન જે છે એ તમારું આ કરી જાણે છે અને સેકન્ડ જે છે આપણે જોયું કોન્ટ્રાક્ટલ વેક્યુઅલ અને એની અંદરના એક્ઝામ્પલ જોયા આપણે એમિબા પેરામિશિયમ અને સમ ઓફ ધી ફ્રેશ વોટર પ્રોટોઝુઆ રાઇટ આ જે છે એ તમે એના એક્ઝામ્પલની અંદર કન્સિડર કરી શકો છો બધાની ડિટેલ જે છે એ આપણે કમ્પ્લીટ લઈ લીધી છે તમે એકવાર જો લાગે તો તમે રિવાઇઝ કરી શકો છો બરાબર ને તો આ સાથે આપણે વેક્યુઅલનો ટોપિક જે છે નાનો એવો ટોપિક જે છે એ પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લાઇસો સોરી ગોલ્જી એપરેટસ વિશે ગોલજી બોડી વિશે જે છે